નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ એક વિષય છે ગણિત ગમત સ્વાધ્યાય પોથીની અંદર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે કે ટેબલની લંબાઈ કેટલી વેજ થાય છે તો સાત પુસ્તકની લંબાઈ કેટલી વેજ થાય છે તો બે પેન્સિલની લંબાઈ કેટલી વેજ થાય છે તો એક અને વર્ગખંડની લંબાઈ કેટલા પગલા થાય છે તો પંદર અને ઘરના ઓરડાની લંબાઈ કેટલા પગલા થાય છે તો દસ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પેન્સિલ દ્વારા પગલા દ્વારા અને આપણી વેટ દ્વારા માપનું અનુમાન કર્યું છે અને અહીંયા જવાબ લખ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે સાદડીની કેટલા આઠ છે મેદાનમાં રહેલા બે ઝાડ વચ્ચેનું અંતર કેટલા પગલા છે તો પંદર કાળા પાટિયાનું માપ કેટલી પેન્સિલ થાય છે તો સાત પાટલીનું માપ કેટલી પેન્સિલ થાય છે તો ચાર દફ્તરનું માપ કેટલી પેન્સિલ થાય છે તો બે અને રમતનું મેદાન કેટલા દંડ થાય છે તો દસ તો અહીં આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અલગ અલગ અનુમાન કરીને માપ લખ્યું છે તો તમારે પણ તમારી ચોપડીની અંદર આવી રીતે લખવાનું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્ન છે કે સૌથી લાંબી ડોક માટે રાઈટ અને સૌથી ટૂંકી ડોક માટે ચોકડીની નિશાની કરવાની છે તો અહીંયા સૌથી લાંબી ડોક કોની છે બગલાભાઈ ની છે સૌથી ટૂંકી કોની છે આ

પ્રશ્ન છે કે સૌથી ઊંચા માટે રાઈટ તથા નીચા માટે ચોકડી હવે અહીંયા સૌથી ઊંચું મમ્મી પપ્પા અને છોકરો છે તો પપ્પા સૌથી ઊંચા છે અને સૌથી નીચો કોણ છે છોકરો છે તો આપણે અહીંયા ચોકડીની નિશાની કરી ત્યાર પછી સૌથી ભારે માં રાઈટ અને સૌથી હલકામાં ચોકડી ભારે શું હશે તો આ બેગ છે ઈ ભારે હશે ને શું હશે આ તો આપણે નિશાની કરીશું ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ વસ્તુઓનું માપન કરી જવાબ લખો હવે અહિયાં તમે જોઈ શકો છો કે અહીંયા પેલી પેન્સિલ નું માપન છે એ કેટલું છે તો આઠ સેન્ટીમીટર છે તો આપણે અહીંયા આઠ લખ્યું બીજી પેન્સિલ નું માપન આપણે આવી રીતે આમ કરવા જઈશું ને તો અહીંયા કેટલું થશે બીજી બાપનું દસ નું થશે

યોગ્ય શબ્દ જે છે યોગ્ય માપ છે છે એ લખતું જવાનું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું માપન પ્રકરણ સાત પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે તમે સારી રીતે સમજ્યા હશો ને સ્વાધ્યાય પોથી અંદર સારી રીતે ગૃહ કાર્ય કરશો ધન્યવાદ